આપણે જોઈએ ઇનપુટ ડિવાઇસીસ આઉટપુટ ડિવાઇસીસ તો ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય કે આપણે જે ડિવાઇસ થ્રુ જે યંત્ર વડે કમ્પ્યુટરને કોઈ પણ કમાન્ડ આપીએ મતલબ કે આપણા તરફથી કંઈ પણ એને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ કે મારા માટે તું આ કર એને એ કહેવા માટે આપણે જે મીડિયમ જે યંત્રનો યુઝ કરીએ છે એ યંત્રને આપણે શું કહેવાય તો કે ઇનપુટ ડિવાઇસીસ બરાબર એને ઇનપુટ આપવા માટેના યંત્રો તો ઇનપુટ ડિવાઇસીસ શું કરે છે તો કે કમ્પ્યુટરને સૂચના આવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ડિવાઇસીસ છે તે શું કરે છે સીપીયુને માહિતી મોકલે છે મતલબ કે તમે કીબોર્ડ ઉપર ટચ કરો મતલબ ટચ મતલબ કે પ્રેસ કરો કોઈ પણ બટન પ્રેસ કરો એટલે એનો કમાન્ડ સીધો કોની પાસે જાય સીપીયુ પાસે જાય રાઈટ એટલે સીપીયુને સિગ્નલ મળે અને પછી આગળ પ્રોસેસ થાય કોઈ પણ ઇનપુટ ડિવાઇસીસ ના હોય તો આપણું કમ્પ્યુટર કે કામનું છે નહીં રાઈટ આપણને આપીશું શું ખાલી મોનિટર અને સીપીયુ હશે તો એ કામનું ખરા ના ખાલી ટીવી હોય એવું કંઈક ફીલ આવે તો કે ઇનપુટ ડિવાઇસીસ આપણે કયા કયા આ ચેપ્ટરની અંદર જોવાના છે તો કે આખું લિસ્ટ છે આટલા અલગ અલગ ઇનપુટ ડિવાઇસીસ છે આમાંના ઘણા બધા છે જે તમે ક્યાંક ને ક્યાંક જોયા છે વાપર્યા છે કદાચ સાંભળ્યા બી હશે જેમ કે કીબોર્ડ માઉસ ટ્રેકબોલ જોયસ્ટિક સ્કેનર માઇક્રોફોન વેપકેમ બારકોડ રીડર ઓસીઆર સીઆર એમઆઈસીઆર ઓએમઆર કિમ્બોલ ટેગ રીડર્સ સ્પીચ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ્સ લાઇટ પેન ટચ સ્ક્રીન બરાબર તો આ બધા જ ડિવાઇસીસ આપણે આમાં ધીમે ધીમે આગળ વધીશું અને જોઈતા જોતા જઈશું તો કે કીબોર્ડ કીબોર્ડ શું કરે છે તો કે કીબોર્ડની અંદર કેટલી કીઝ હોય છે કીબોર્ડનો ટાઈપ કયો છે આવા વગેરે વગેરે ક્વેશ્ચન્સ આની અંદર હોય છે તો સ્ટાર્ટ કરીએ કમ્પ્યુટરના મોટા ભાગનો ડેટાનો ડેટા કીબોર્ડનો યુઝ કરી અને દાખલ કરવામાં આવે છે અચ્છા એક એવું છે તો કે ટાઈપ રાઇટરના કીબોર્ડના જેવું બનાવવામાં આવ્યું છે રાઈટ જે ટાઈપ રાઇટર હતો એના પરથી આઈડિયા લઈ અને આ કીબોર્ડને ડિઝાઇન કરવામાં આવ્યું છે ઓકે બીજું ક્વેશન શું આવે છે કે સ્ટાન્ડર્ડ કીબોર્ડ પાસે કેટલી કીઝ હોય છે તો કેટલી કીઝ હોય છે વન ઝીરો ફોર કે એક સ્ટાન્ડર્ડ કીબોર્ડ પાસે મતલબ કે એક આપણું જે કીબોર્ડ છે જે સ્ટાન્ડર્ડાઇઝેશન ડિસાઇડ કરેલું છે એના પ્રમાણે હવે પ્રોડક્ટ પ્રોડ્યુસર મતલબ કે મેન્યુફેક્ચર જે છે એ તમને કઈ રીતે કેટલી કીઝ વાળું આપે છે એના ઉપર ડિપેન્ડ છે હવે તો ઘણી બધી કીઝ અને શોર્ટકટ્સ બધા આપણે કીબોર્ડની ઉપર જ મળી જતા હોય છે કે વોલ્યુમ કંટ્રોલ છે કે બ્રાઉઝિંગ કરવું છે તો એના માટે બ્રાઉઝરનો શોર્ટકટ હોમનો શોર્ટકટ તો ઘણા બધા શોર્ટકટ જે છે ક્રીઝ આપણી કીબોર્ડની લેન્થ પર આ ઉપરના સાઇડ કે નીચેના સાઇડ કે બીજી સાઈડ બરાબર તો અલગ અલગ ત્યાં મળતા હોય છે તો એની ગણતરીમાં લેવામાં આવતા નથી વન ઝીરો ફોરનો મતલબ શું કે સ્ટાન્ડર્ડ કીબોર્ડ પાસે હોવી કેટલી જોઈએ કીઝ તો કે વન ઝીરો ફોર આટલી તો હોય જ બાકી ઉપર જે તમને આપે છે મેન્યુફેક્ચરની ગિફ્ટ કીબોર્ડ જે છે એને કમ્પ્યુટર સાથે અટેચ કરવા માટે અલગ અલગ રીત છે પહેલાં તો કે પોટ શરૂઆતમાં શું હતા પોટ રાઉન્ડ જેક આવતા હતા જેની અંદર પિન્સ આવતી હતી બરાબર એ પિન્સને પર્પલ કલરની આવતી હતી તો એની અંદર પિન્સને કલર બે મેચ કરી અને આપણે જાતે બી એને અટેચ કરી શકીએ બીજું યુએસ બી અને વાયરલેસ કીબોર્ડ પણ હવે ઉપલબ્ધ છે મતલબ કે યુએસ બી કીબોર્ડ ગમે તે યુએસબી બી સ્લોટની અંદર જેક નાખી દો કે તમારો કીબોર્ડ ચાલુ બ્લુટૂથ જેને આપણે વાયરલેસ કીબોર્ડ બી કહીએ છીએ તો એ પણ અવેલેબલ છે કમ્પ્યુટર જે છે એ કયા ટાઈપના કીબોર્ડ હોય છે એની આ ફર્સ્ટ ઇનિશિયલ કીઝ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ બરાબર આ જે છ કીઝ છે એનો કોમ્બિનેશન ક્વોર્ટી બને છે ક્યુ આર ટી એટલે કે આ કીબોર્ડનો ટાઈપ કયો છે તો કે ક્વાટી કીબોર્ડ આપણે કયા ટાઈપનું કીબોર્ડ યુઝ કરીએ છીએ ક્વાટી ક્યુ ડબ્લ્યુ ઇ તો કે આપણે જે આલ્ફાબેટના જેટલા બી આલ્ફાબેટ કીબોર્ડમાં છે એના ફર્સ્ટ સિક્સ લેટર્સ હવે કીબોર્ડ પાસે કઈ કઈ કીઝ છે તો કે પહેલા તો કે સ્પેશ્યલ કીઝ સ્પેશલ કીઝ બધી કહેવાય અને આલ્ફા નંબરિક આલ્ફા નંબરિક એટલે આલ્ફાબેટ્સ પ્લસ નંબર્સ પ્લસ સિમ્બલ્સ આ બધાનું કોમ્બિનેશન કરી એટલે આલ્ફા નંબરિક કીઝ બને છે બધું જ આપણા કીબોર્ડમાં છે જેમ કે ઇંગ્લિશ અલ્ફાબેટ્સ એ બી સીડી એ ટુ ઝેડ ઝીરો ટુ નાઇન નંબર્સ સ્પેશિયલ કેરેક્ટર્સ લાઈક પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટિપ્લિકેશન બ્રેકેટ્સ ક્વેશ્ચન માર્ક હેશ ડોલર્સ એવા ઘણા બધા સિમ્બોલ્સ છે બીજું છે ફંક્શન કીઝ ફંક્શન કીઝ કેટલી છે આ ક્વેશ્ચન વારે વારે પૂછાય છે કે એફ વનથી લઈને એફ ટ્વેલ્વ મતલબ કે બાર ફંક્શન કીઝ આપણા કીબોર્ડ પાસે છે આ ફંક્શન કી જે છે એની સ્પેશિયાલિટી શું ફંક્શન કીની સ્પેશિયાલિટી શું છે ફંક્શન કીની સ્પેશ્યાલિટી એટલે કે જે એલ્ટલો એફ ફોર કરો તો જે બી વિન્ડો ખોલેલી હોય એ તમે ક્લોઝ કરી શકો એફ ફાઈ કરો તો રિફ્રેશ કરી શકો મતલબ કે આ બધી જ કીઝ પાસે પોતપોતાના કામ આપેલા છે ઘણી કીઝ છે કોમ્બિનેશનમાં ચાલે બરાબર કે ઓલ્ટર સાથે કંટ્રોલ સાથે કે શિફ્ટ સાથે રાઈટ તો કે આ બધા જે છે એ અલગ અલગ ફંક્શન્સ કરે છે એટલે એના આપણે શું કહેવામાં આવે છે ફંક્શન કીઝ ટોટલ કેટલી હોય છે તો કે એફ વનથી લઈને એફ સુધીની ટ્વેલ્વ ફંક્શન કીઝ હોય છે દરેકને પોતાના કામ આપેલા હોય છે જે સોફ્ટવેર અકોર્ડિંગ બી અલગ અલગ કામ કરે મતલબ કોઈ સોફ્ટવેરની અંદર જેમ કે એફ ઇલેવન જે છે તમે બ્રાઉઝરની અંદર એફ ઇલેવન પ્રેસ કરો તો ફૂલ સ્ક્રીન થઈ જાય રાઈટ ફરી વખત એફ ઇલેવન કરો તો ફૂલનું પાછું જે વધુ એવું એઝ ઇટ ઇઝ થઈ જાય રાઇટ તો ફંક્શન કેવું કેવી રીતે કરે છે ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટિંગ સિસ્ટમે બતાયેલા કામ બી કરે છે પ્લસ જે સોફ્ટવેર તમે વાપરતા હોય એણે કઈ રીતે ડિઝાઇન કરેલું છે એ પ્રમાણે બી એ કામ કરે છે સ્પેશિયલ ફંક્શન કીઝ તો કે એન્ટર છે સ્પેસ બાર છે બેકસ્પેસ છે ડિલીટ ઇન શર્ટ શિફ્ટ કેપ્સલોક ટેબ કંટ્રોલ આ બધી જ કીઝ જે છે એ બધીને કઈ કહેવામાં આવે છે સ્પેશિયલ ફંક્શન કીઝ અત્યારે તો આપણી પાસે એક જ ટાઈપનું કીબોર્ડ છે ક્વોલિટી કીબોર્ડ ઓકે સ્પેશિયલ સિમ્બોલ્સ આવા બધા ઘણા બધા છે રાઇટ કીબોર્ડ પર આપણે જોઈએ તો આના કરતાં બી વધારે રેન્જમાં આપણને સ્પેશિયલ સિમ્બોલ્સ જોવા મળે છે કરશર કંટ્રોલ કી હવે કર્સર કંટ્રોલ કીમાં કઈ કઈ આવે તો કે હોમ કી એન્ડ કી પેજ અપ પેજ ડાઉન હોમ કી એટલે શું તો કે કરશરને શરૂઆતમાં લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે કર્સરને શરૂઆતમાં કેવી રીતે લઈ જવાય તો કે અહીંયા આગળ મારું કરશર છે રાઈટ અહીંયા આગળ આપણું કરશર છે અને મારે અહીંયા લઈ જવું છે સોરી અહીંયા લઈ જવું છે ઓકે ક્યાં લઈ જવું છે કરશર અહીંયા છે પણ મારે અહીંયા બિગિનિંગમાં લઈ જવું છે તો મારે કંઈ પ્રેસ કરવાની હોમ કી પ્રેસ કરવાની એટલે કરશર ત્યાંથી સીધું લઈને જે લાઇનમાં તમે કામ કરતા હોશો એની બિગિનિંગમાં આવી જશે બરાબર એન્ડ કી એન્ડ કી ક્યાં તો કે ભાઈ અહીંયા વચ્ચે કામ કરીએ છીએ અને છેલ્લે જવું છે તો અહીંયા આગળ સેમ લાઇનની અંદર છેલ્લા પોઈન્ટર ઉપર તમને લઈ જશે કોણ તો કે એન્ડ કી હોમ કી ક્યાં લઈ જશે જે લાઇનમાં કામ કરતા હશે એના બિગિનિંગમાં મતલબ કે ફર્સ્ટ લેટર પાસે લઈ જશે એન્ડ કી ક્યાં લઈ જશે જે સેન્ટેન્સ પર તમે કામ કરતા હશો એના લાસ્ટ પોઈન્ટર ઉપર લઈ જશે લાસ્ટ વર્ડ પાસે બરાબર હોમ કી અને એન્ડ કી પેજ અપ અને પેજ ડાઉન બહુ જ બધું લાંબુ પેજિસ છે પેજ છે ઓકે તો ક્યાં લઈ જશે જે તમે સેન્ટરમાં છો અને ઉપર જવું છે તો પેજ અપ કરશો તો આ પેજની ઉપરની સાઈડ તમને મૂવ કરી એનું બિગિનિંગ પાર્ટ હશે ત્યાં સુધી તમને લઈ જશે એન્ડ કી શું કરશે અરે પેજ ડાઉન કી શું કરશે તો એક પેજ નીચે લઈ જવા માટે નીચેના પેજ સુધી તમને લઈ જશે ઓકે બીજી સ્પેશિયલ કીઝમાં કઈ કઈ હમણાં જ આપણે એક લિસ્ટ જોયું એ બધી જ કીઝ અહીંયા આગળ આપણે ડિફાઈન કરી છે એન્ટર કી પ્રવેશવા માટે ઉપયોગ થાય છે પ્રવેશવા માટે મતલબ કે કોઈ બી ફોલ્ડર ઉપર આપણે એન્ટર કરીએ તો એ ફોલ્ડર ઓપન થાય ફાઇલ ઉપર કરશો એટલે જઈને પછી એન્ટર કરીએ તો ફાઇલ ઓપન થાય ઓપન થાય એટલે શું કરીએ પ્રવેશવા માટે યુઝ કરીએ આપણે બીજું લખાણ લખતા હો તમે એન્ટર મારો તો નવી લાઇનમાં લઈ જવાનું કામ કરે એસ્કેપ કી પ્રોસેસ અટકાવવા માટે તેનો યુઝ થાય છે કીબોર્ડની પહેલી કી છે પ્રોસેસ અટકાવવા માટે મતલબ કે કોઈ પ્રોસેસ ચાલી રહી છે અને તમે એસ્કેપ પ્રેસ કરો તો એ પ્રોસેસ શું થઈ જાય કિલ કરે મતલબ કે પ્રોસેસ અટકી જાય બીજી શું કરે છે કીબોર્ડની સૌથી પહેલી કી છે જેમ કે હમણાં આપણે કીબોર્ડનું પિક્ચર અહીં આગળ જુઓ એટલે આ ફર્સ્ટ કી આ છે એસ્કેપ ઇ એસ સી એવું અહીંયા આગળ લખેલું હોય છે એટલે આ શું છે એસ્કેપ ફર્સ્ટ કી ઓફ ધ કીબોર્ડ કીબોર્ડની સૌથી પહેલી કી કઈ તો કે એસ્કેપ કી સ્પેસ બાર જગ્યા છોડવા માટેનો યુઝ થાય છે બધાને ખબર છે એવું પૂછે છે કીબોર્ડની સૌથી વધારે સૌથી લાંબી કી કઈ તો કે સ્પેસ બાર ટેબ્યુલેશન કી એકસાથે સાથે પાંચ સ્પેસ છોડવા માટે ટેબ્યુલેશન કીનો યુઝ થાય છે ઓકે જેમ કે આપણે કોઈ પેરેગ્રાફ કેવું કંઈક લખતા હોય તો શું કરે થોડીક જગ્યા આપણે છોડવી પડે સ્પેસ 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 કરીને તમે આપો તો બધા પેરાગ્રાફની અંદર અલાઇનમેન્ટ સેમ ના રહે એવું પણ બને તો એક સાથે ટેબ આપી દો તો દરેક પેરાગ્રાફની અંદર એક સરખી સ્પેસ છૂટી અને અલાઇનમેન્ટ ક્લિયર રહે તમારું તો કે ટેપ્સ કરે છે એક સાથે પાંચ સ્પેસ તમે એની અંદર છોડી શકો છો ડિલીટ કી જમણી બાજુનું લખાણ ભૂસવા માટે હવે જમણી બાજુ કઈ તો કે અહીંયા આગળ સપોઝ આપણું કરસર છે બરાબર તો આ સાઈડનું બધું લખાણ બરાબર કરશરની પાછળની બાજુ પાછળની બાજુ એટલે આ આપણો જમણો હાથ થયો એટલે આ જમણી બાજુનું જેટલું બી લખાણ છે બધું જ ભૂસવા માટે સનો યુઝ થાય છે ડિલીટ કીનો બેક સ્પેસ બેક સ્પેસ એટલે કે શું તો કે ડાબી બાજુનું કરશર સપોઝ અહીંયા આગળ છે તો એની આગળનું કર્સરની આગળનું આગળનું એટલે કે આ બાજુ ડાબી બાજુનું મતલબ કે બેકસ્પેસ કઈ બાજુનું લખાણ ભૂસવા માટે યુઝ થાય છે તો કે ડાબી બાજુનું ડિલીટ કી કઈ બાજુનું લખાણ ભૂસવા માટે તો કે જમણી બાજુનું આ પણ પૂછાય છે યાદ રાખજો માઇનોર પોઈન્ટ છે બીજું પીઆરટીએસસીઆર ટીએસસીઆર જેનું ફૂલ ફોર્મ થાય પિન પ્રિન્ટ સ્ક્રીન કી હવે કમ્પ્યુટરની સ્ક્રીનનો સ્ક્રીનશોટ આપણે લેવો હોય તો ત્યાં એના માટે કઈ સ્ક્રીન છે પીઆરટી એસ સી આર પ્રિન્ટ સ્ક્રીન કી બધી કીઝનું ના થોડું થોડું નામ યાદ રાખજો અચ્છા બીજી છે લોક સ્કીઝ લોક કીની અંદર કઈ કઈ આવે તો કે એક નમ લોક સ્ક્રોલ લોક કેપ્સ લોક નમ લોકથી શું થાય કે સાઈડમાં એક નાનું કીપેડ આવે છે જેમાં ખાલી નંબર્સ અને સિમ્બલ્સ હોય છે અને એન્ટર કી બી હોય છે તો એને ઓન અને ઓફ કરવા માટે થાય સ્ક્રોલ લોક તમે જે માઉસનું કરશો હોય છે રાઉન્ડ જે પેજ સ્ક્રોલ કરે છે તમે જાતે પેજીસ જે સ્ક્રોલ કરતા હોય જો ભૂલમાંથી તમારા રીડિંગ કરતાં કરતાં થઈ જાય કોઈ વખત તો એ વખતે ના થાય તો એના માટે શું કરીએ સ્ક્રોલ લોક મતલબ કે અપ એન્ડ ડાઉન જે છે આપણે સ્ક્રોલિંગ બંધ કરી શકીએ કેપ્સુલોક કેપ્સુલોક ઓફ હોય તો સ્મોલ કીઝ આવે સ્મોલ સ્મોલ એ બીસીડી લખાય કેપ્સુલોક ઓન હોય તો એબીસીડી ફર્સ્ટ વળી લખાય મતલબ કે કેપિટલની અંદર બધા જ લેટર્સ તમે લખી શકો કોમ્બિનેશનલ કી અને મોડિફાયર કી કીઝ કોણ હવે હવે શિફ્ટ શિફ્ટ કંટ્રોલ એન્ડ એન્ડ બરાબર આ એવી છે જે એકલી કંઈ કામ કરે નહીં કોઈના તમે યુઝ કરી શકો બરાબર કંટ્રોલ સી કરો તો કોપી થાય કંટ્રોલ વી કરો તો પેસ્ટ થાય ઓલ્ટર એફ ફોર કરો તો વિન્ડો ક્લોઝ થાય બરાબર પછી ઓલ્ટર એક્સ કરો તો બી કોઈ વિન્ડો જે ઓપન કરી હોય એ ક્લોઝ થાય કંટ્રોલ એન કરો તો નવી વિન્ડો ઓપન થાય રાઇટ તો કે આ બધી કીઝ કેવી કીઝ છે કોમ્બિનેશનલ કી મોડિફાયર્સ કીઝ આ એકલી ઇન્ડિપેન્ડન્ટલી કંઈ જ કામ કરી શકે એમ છે નહીં આને ક્યાં યુઝ કરાય તો કોઈના ને કોઈના કોમ્બિનેશનમાં જ તમે યુઝ કરી શકો તો આ વાત હતી કીબોર્ડની જે કીબોર્ડ જે છે કીબોર્ડમાંથી કયા કયા સવાલ આવે છે તો એક એક સ્ટાન્ડર્ડ કીબોર્ડની પાસે કેટલી કીઝ હોય તો વન ઝીરો ફોર એક કીબોર્ડ્સ આપણે કઈ ટાઈપનો યુઝ કરીએ છીએ તો કે ક્વાર્ટી ક્યુ ડબ્લ્યુ ઇ આર ટી ક્વાર્ટી કીબોર્ડ્સ પછી બીજું શું ક્વેશ્ચન હોય છે તો એની અલગ અલગ કીઝ વિશે તો કે હોમ જે છે એ કઈ ટાઈપની કી છે જેમ કે સૌથી મોટી કીઝ જે છે એ કઈ છે કીબોર્ડની તો કે સ્પેસ બાર તો કે આ બધા ઓપ્શન્સ તમે યાદ રાખજો કે કયા કયા ક્વેશ્ચન્સ પૂછાય છે ઓકે તો ફરી આવીએ માઉસ પાસે કીબોર્ડ પરથી કહું હવે બીજું આપણું ઇનપુટ ડિવાઇસ છે માઉસ જેને પોઈન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે તો કે માઉસને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે પોઈન્ટિંગ ડિવાઇસ કેમ તો કે તમે જે આમ લઈ જાઓ અને કોઈ એક જગ્યાએ પોઈન્ટ કરો અને પછી ક્લિક કરો એટલે જે પોઈન્ટ કરેલો એરિયા જે છે એક્સેસ કરેલ પોઈન્ટિંગ ડિવાઇસ અને કહેવામાં આવે છે ઓકે તો કે આની હિસ્ટ્રીમાં એવું છે કે ભાઈ નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર ડગલસ એંગલબર્ટે માઉસને ઇન્વેન્ટ કરેલું હતું પૂછાય છે આ માઉસ વિશેનો કે ભાઈ ક્યારે બન્યું હતું બીજા કોઈનું ખાસ કે પૂછાતું છે નહીં બટ માઉસનો પૂછાય છે રાઈટ એને પૂછાઈ ચૂકેલું છે કે માઉસની શોધ કોણે કરી તો કે નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર ડગલસ એંગલબર્ટે કરી માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ છે રાઈટ આઈકોન ઉપર દબાવી રાખી તેને મૂવ કરી તો તેને ડ્રેગન ડ્રોપ કહેવામાં આવે છે મતલબ કે એક ફોલ્ડર ઉપર આપણે પકડી રાખીએ ક્લિક કરી રાખીએ અને પછી એ ફોલ્ડર આમ કરીને મૂવ કરીને બીજે મૂકીએ તો એ જે પ્રોસેસ થઈ એને શું કહેવાય છે ડ્રેગ એન્ડ ડ્રોપ નમલોક નમલોક નમ લોક શું કરે તો કે આપણા કીબોર્ડમાં એક સાઈડમાં કીપેડ હોય છે ઓકે દિસ ઇઝ ધ કીપેડ રાઈટ બરાબર તો આ જે કીપેડ જે છે એને ઓન અને ઓફ કરવા માટે નમલોક વપરાય અહીંયા આગળ છે ને આ રહી કી નમલોક આ તમે પ્રેસ કરો મતલબ કે એને જો ઓફ કરો તો આ જે કીપેડ છે એક્સેસ ના થાય તમે બટન પ્રેસ કરો ને તો તમે નંબર્સ પ્રિન્ટ થાય નહીં અને ઓન કરો ને તો જ તમે આને એક્સેસ કરી શકો બરાબર તો નમલોક કી જે છે એ શું કરે આ જે કીપેડ છે આટલું એને એક્સેસ કરવા માટે ઓન અને ઓફ કરવા માટે છે બરાબર બીજો કોઈ સવાલ છે ઓકે ઓકે તો બેક ટુ ધ પોઈન્ટ क्या था अपने माउस नी अंदर स्टार्ट करेलो अपने ओके okay, तो नमपेड में ख्याल आयो सॉरी नम लॉक नी अंदर ओके इस सर एनीथिंग एल्स ऊपर चेक करो ओके मैंने कोई क्वेश्चन मिस्टेक हुआ ઓલરાઈટ તો માઉસ કેવું છે તો કે પોઈન્ટિંગ ડિવાઇસ છે કોણે બનાવ્યું તો નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર ડેગલસ એંગલ બનાવ્યું ડ્રેગ એન્ડ ડ્રોપ પ્રોસેસ કોને કહેવાય ખ્યાલ આવી ગયો કે કોઈ બી એક ફોલ્ડર છે કે ફાઇલ છે એને માઉસના બટનથી આપણે પકડી રાખીએ અને પછી આ મૂવ કરીને બીજે મૂકીએ જેવું આપણે મોબાઈલની અંદર કરીએ છીએ એપની અંદર એપ મેનેજ કરવી હોય તો એક સ્ક્રીન ઉપર ફોલ્ડર આપણે કોઈ બી એપનો આઇકન પકડી રાખીએ અને પછી પકડતા પકડતા પ્રેસ કરી રાખેલું હોય અને મૂવ કરીએ તો એ જે પ્રોસેસ છે અને જ્યાં લઈ જાય જવું હોય ત્યાં આગળ જઈને રિલીઝ કરી દઈએ મતલબ કે ત્યાંથી પોઇન્ટિંગ પ્રેસ કરેલું છોડી દઈએ તો એ પ્રોસેસને શું કહેવાય છે ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય છે બરાબર ઓકે તો હવે માઉસ જે છે એની પાસે ત્રણ બટન હોય બરાબર ત્રણ બટનની અંદર જે એક હોય લેફ્ટ એક હોય રાઈટ અને વચ્ચે વાળું જે આ રાઉન્ડ જે છે એ બી બટન બાજ કન્સિડર થાય કેમ કે તમે એને પ્રેસ બી કરી શકો ડબલ આનાથી બી ક્લિક કરી શકો છો તો વચ્ચેવાળું જે છે એ રોલર છે લેફ્ટ બટન રાઈટ બટન એવી રીતે કેટલા બટન છે એની પાસે ત્રણ બટન છે રાઈટ તો કે લેફ્ટ માઉસ બટન શું કરે હવે એને ટેકનિકલી કહેવાય શું એલએમબી અને આરએમબી લેફ્ટ માઉસ બટન રાઈટ માઉસ બટન લેફ્ટવાળું બટન શું કરે તો કે એક જ ક્લિક પર

તો કે એપ આવું પોપ જે છે એ કેવી રીતે ખોલે તો કે રાઇટ બટન ક્લિક કરો એટલે આવું એક પોપ ખુલે જેની અંદર તમારે જે સિલેક્ટ કરવું હોય એ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો રાઇટ ઓપ્શન્સ યા તો ફિર અપ મેન્યુ ખુલે છે આવું એક પોપ મેન્યુ ખુલે છે જેમાં યુઝઅલી રેફરન્સ છે અરેન્જ કરો અરેજ અરેન્જ કરી શકો તમે ન્યૂ ફોલર ક્રિએટ કરી શકો એવા અલગ અલગ ઓપ્શન્સ હોય છે એપ પ્રેઝન્ટેશન છે તો એના અકોર્ડિંગ અહીંયા આગળ પોપઅપ ખુલેલું છે કે આનું જે કામ કરવું હોય એના જ ઓપ્શન આપણને અત્યારે અહીંયા આગળ મળે ઓકે તો પછી બીજું બટન છે સ્ક્રોલ બટન આ વચ્ચેનું જે છે એ સ્ક્રોલ બટન સ્ક્રોલ કરવા માટે મતલબ કે ઉપર નીચે ફેરવવા માટે કોને તો કે પેજને ઉપર નીચે ફેરવવા માટે યુઝ થાય છે તો કે માઉસ માટે શું પૂછાય છે તો એક કોણે બનાવ્યું ડગલસ એંગલ બટ નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર એના બટન કયા કયા તો કે એલએમબી આરએમબી અને સ્ક્રોલ બટન આગળ વધીએ ટ્રેક બોલ હવે માઉસની નીચે છે પેલા બોલ આવતો હતો યાદ હોય તો રાઈટ એક બોલ આવતો તમે ઊંધું કરીને ઘણી વખત ટ્રાય કર્યો છો તમે લોકો જોવાનું આપણે તો જે બોલ જે છે એને અહીંયા આગળ ઉપર મૂકી દીધો અને એનાથી આપણે મૂવ કરીએ તો એને કહેવાય ટ્રેક બોલ બેઝિકલી એ બોલનું નામ જ છે ટ્રેક બોલ તમે જ્યાં એને મૂકી દો ત્યાં બી એનું નામ શું થાય ટ્રેક બોલ આ ક્યારેક ક્યારેક જોયું હશે પણ આ તો ડેફિનેટલી જોયું હશે આ સિમ્બોલ બી યાદ હશે બ્લેક બેરી રાઈટ બેક બ્લેકબેરીના ફોનની અંદર આ બટન્સ પહેલી વખત જોવા મળ્યા હતા બરાબર હા પણ પહેલાં ઘણી બધી જગ્યાએ યુઝ થતું હતું પણ આપણી નજરમાં આવ્યું ક્યારે તો કે પહેલી વખત અહીંયા જ્યારે બ્લેકબેરી એને વાઇડલી યુઝ કર્યા ત્યારે તો કે ટ્રેક બોલબ શું છે તો કે એક માઉસનું ઓપ્શન જ છે માઉસની જેમ જ કામ કરે છે તેની પાસે દડો હોય છે આ આજે બોલ છે હાથ દ્વારા ફેરવવામાં આવે છે તે નિર્દેશકને ઈચ્છિત દિશામાં ખસેડવા મતલબ જેવું માઉસનું કામ છે કે આમથી આમ આમથી આમ આપણે મૂવ કરાવી શકીએ ક્લિક કરી શકીએ સિલેક્ટ કરી શકીએ ઓપન કરી શકીએ બધું જ એનાથી થઈ શકે છે રાઈટ કઈ કઈ જગ્યાએ મોટા ભાગે વપરાય છે તો કે રડારની અંદર સોનારની અંદર લીડારની અંદર તો બધાના ફૂલ ફોર્મ્સ બી અહીંયા લખેલા છે ક્યાં વપરાય છે તો પૂછી શકાય ઓપ્શન આપેલા હોય ને પૂછવું હોય કે ભાઈ સોનારની અંદર કયો ડિવાઇસ યુઝ થાય છે તો ધેટ વુલ બી અ દેટ વુલ બી અ ટ્રેક બોલ રાઈટ રડાર જે છે સોનાર છે અને લીડાર રડાર એટલે રેડિયો ડિટેક્શન એન્ડ ધ રેન્જિંગ સોનાર સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ લીડાર લાઈટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ઓકે તો ફૂલ ફોર્મ યાદ રાખજો